નો પરમાણુ અને ગોલ્ડ ના પરમાણુ એટલે આ બધા જે આવર્ત કોષ્ટક ના તત્વો છે એ એક પરમાણુ તરીકે આપણને જોવા મળ્યા છે. હવે વાત એ કરવાની છે આ જે પરમાણુ છે એના જે તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે તેમાંથી હવે અણુ બનતો જોવા મળશે. દાખલા તરીકે જોઈએ, ચલો હાઇડ્રોજન જે હતા મિત્રો, હાઇડ્રોજન નો એક પરમાણુ એટલે H, હાઇડ્રોજન નો બીજો પરમાણુ એટલે H. જ્યારે આ બંને પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જશે ત્યારે હવે પરમાણુ ને બની કે બન્યા મિત્રો H2, જેને બોલાશે હાઇડ્રોજન નો અણુ તરીકે આપણે બોલી શકીએ. એવી જ રીતે બીજું ઉદાહરણ મિત્રો, ઓક્સિજન લઈ લઈએ તો એક ઓક્સિજન નો પરમાણુ બીજા ઓક્સિજન ના પરમાણુ સાથે જોડાય ત્યારે O2 એટલે કે જે ઓક્સિજન નો હવે અણુ જોવા મળે છે. એટલે વાતાવરણની અંદર આપણને હંમેશા વાયુ સ્વરૂપે અણુ તરીકે મળશે. એ પણ આપણે આગળ ઉપર જોશું. હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે એ મિત્રો એકલ બંધથી જોડાય, જ્યારે ઓક્સિજન અને ઓક્સિજન છે એ બંને દ્વિબંધથી જોડાય. તો એવી જ રીતે જો આપણે વાત કરીએ નાઇટ્રોજન ની તો મિત્રો આપણે એમ લખી શકાય, ચલો આ N એટલે મિત્રો પેલા હું કહું કે નાઇટ્રોજન નો પરમાણુ થશે. ચલો આવી જ રીતે બીજું નાઇટ્રોજન મૂકું એટલે મિત્રો એ પણ શું બની ગયો, નાઇટ્રોજન પરમાણુ બની જશે. હવે જ્યારે જો આ બંનેને હું ભેગા કરું તો એ આવી રીતે લખી શકાય, એક નાઇટ્રોજન અને બીજું નાઇટ્રોજન, તો હવે એ શું બની ગયો, નાઇટ્રોજન અણુ એટલે કે N2 સ્વરૂપે બની ગયા. અને જ્યારે આપણે આગળ ઉપર જોશું હાઇડ્રોજન હાઇડ્રોજન મિત્રો એકલ બંધથી જોડાયેલા હોય છે, જ્યારે ઓક્સિજન અને ઓક્સિજન ની વાત કરીએ તો બંને વચ્ચે દ્વિબંધથી જોડાશે, અને જ્યારે મિત્રો નાઇટ્રોજન નાઇટ્રોજન ની વાત કરીએ તો એ વચ્ચે ત્રિપલ બંધથી એની વચ્ચે આપણને જોડાવા જોવા મળે છે. તો આ આપણી સામાન્ય સમજણ આપણે બતાવી શકીએ કે જ્યારે એકલા જ હોય છે ત્યારે એને આપણે પરમાણુ કહેશું, અને આવા નાના નાના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા થતા જાય ત્યારે આપણે H2O2N2 જેવા એને અણુ તરીકે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરવાનો છે. ત્યારે આગળના ક્લાસની અંદર મિત્રો આપણે જોયું હતું દ્રવ્ય કોને કહેવાય, એની ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણમાં ઘન પ્રવાહી વાયુ, મિશ્રણની અંદર આપણે સમાન દ્રાવણો અને વિષમાન દ્રાવણ કોને કહેવાય એ જોયું હતું. આજે આપણે ફરી ભણવાનું છે મિત્રો શુદ્ધ પદાર્થ કોને કહેવાશે જોઈએ, મિશ્રણ કરતા અલગ લાક્ષણિકતા જે ધરાવતા હોય છે તેમનું સહઘટક એટલે કે પ્રમાણ નિશ્ચિત હોય છે. જ્યારે મિશ્રણના ઘટકોમાં તે ગમે તે પ્રમાણમાં હતું અને તેનું સહઘટક મિશ્રણમાં સતત બદલાતું રહે છે, જ્યારે શુદ્ધ પદાર્થમાં બદલાતું નથી. મિત્રો કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ આ બધા સારામાં સારા શુદ્ધ પદાર્થના ઉદાહરણ કહી શકાય. દાખલા તરીકે પાણીમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન હોય છે, તો ગમે ત્યાં જઈને મિત્રો જુઓ એ પ્રમાણ કોઈ દિવસ બદલાવાનું. હવે શુદ્ધ પદાર્થને સાદી ભૌતિક પદ્ધતિઓથી ડાયરેક્ટ આપણે અલગ કરી શકતા નથી. હવે આપણે મુખ્ય એ જોવાનું છે શુદ્ધ પદાર્થની અંદર ફરી પાછા મિત્રો 2 પ્રકાર પાડી શકાય, એક આવશે તત્વ અને બીજું સંયોજન, જેનો હવે આપણે વિગતવાર આગળ ઉપર અભ્યાસ કરતા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે શુદ્ધ પદાર્થમાં 2 ભાગ હતા, એક તત્વ અને બીજું હતું સંયોજન. એમાંથી પહેલું આપણે જોઈએ કે મિત્રો તત્વ કોને કહેવાશે. તત્વ એક જ પ્રકારના ખૂબ નાના એવા મિત્રો કણો ધરાવે છે, તે કણ પરમાણુઓ કે અણુ સ્વરૂપે એની અંદર જોવા મળે છે. દાખલા તરીકે મિત્રો
સોડિયમ કોપર હાઇડ્રોજન ઓક્સિજન આ બધા જ અલગ અલગ પ્રકારના તત્વ તરીકે આપણે ઉલ્લેખ કરી છે. જુદા જુદા તત્વના પરમાણુના સ્વભાવમાં પણ જુદા જુદા હોય છે. એટલે કે એક સોડિયમનું તત્વ લઈએ અને એક કોપરનું તત્વ લઈએ, બંને તત્વ અલગ છે તો બંનેના પરમાણુઓ બંનેના ગુણધર્મ સ્વભાવમાં જુદા જુદા આપણને જોવા મળે છે. કેટલાક તત્વોમાં બે કે વધારે પરમાણુઓ જોડાઈને મિત્રો તે જ તત્વનો અણુ બનાવતા પણ આપણને જોવા મળે છે. જેમ કે એકલું હાઇડ્રોજન નહીં રહેતા, H2 અણુ બનશે, એક નાઇટ્રોજન ને બદલે N2 બનશે, એક ઓક્સિજન ને બદલે O2 બનશે, જેવા વાયુ મિત્રો આજે વાતાવરણની અંદર આપણને અણુ સ્વરૂપે જોવા મળે છે. જેમાં એક કરતા વધુ એટલે કે બે પરમાણુ જોડાઈને એના જ અણુ વળી અણુ એમાંથી આપણને બનાવતા જોવા મળે છે. તો મિત્રો આવી રીતે આપણે તત્વની વાત કરીએ, હવે આપણે જોશું કે પરમાણુઓ અને અણુઓ બંને કહેવાય એ પણ આપણે આકૃતિ દોરીને વિગતવાર મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે જોયું કે તત્વમાં બે ભાગ પાડા થાય, એક હતો મિત્રો પરમાણુ અને બીજું હતું અણુ. તો જોઈએ મિત્રો દાખલા તરીકે કુદરતમાં એકલા રહેલા એક છે તો એને બોલશું આપણે હાઇડ્રોજન નો પરમાણુ, એકલા ઓક્સિજન છે તો ઓક્સિજન નો પરમાણુ, એક જ નાઇટ્રોજન છે તો મિત્રો નાઇટ્રોજન નો પરમાણુ, એક જ સોડિયમ છે તો મિત્રો સોડિયમ નો પરમાણુ, કોપર છે કોપર નો પરમાણુ, મિત્રો એવી જ રીતે સિલ્વર નો પરમાણુ અને ગોલ્ડ ના પરમાણુ. એટલે આ બધા જે આવર્ત કોષ્ટક ના તત્વો છે એ એક પરમાણુ તરીકે આપણને જોવા મળ્યા છે. હવે વાત એ કરવાની છે આ જે પરમાણુ છે એના જ તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે તેમાંથી હવે અણુ બનતો જોવા મળશે. દાખલા તરીકે જોઈએ ચલો હાઇડ્રોજન જે હતા મિત્રો, હાઇડ્રોજન નો એક પરમાણુ એટલે એચ, હાઇડ્રોજન નો બીજો પરમાણુ એટલે એચ. જ્યારે આ બંને પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જશે ત્યારે હવે પરમાણુ ને બની કે બદલ્યા H2 જેને બોલાશે હાઇડ્રોજન નો અણુ તરીકે આપણે બોલી શકીએ. એવી જ રીતે બીજું ઉદાહરણ મિત્રો ઓક્સિજન લઈ લઈએ તો એક ઓક્સિજન નો પરમાણુ બીજા ઓક્સિજન ના પરમાણુ સાથે જોડાય ત્યારે O2 એટલે કે જે ઓક્સિજન નો હવે અણુ જોવા મળે છે. જે વાતાવરણની અંદર આપણને હંમેશા વાયુ સ્વરૂપે અણુ તરીકે મળશે એ પણ આપણે આગળ ઉપર જોશું. હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે એ મિત્રો એકલ બંધથી જોડાય, જ્યારે ઓક્સિજન અને ઓક્સિજન છે એ બંને દ્વિબંધથી જોડાય. તો એવી જ રીતે જો આપણે વાત કરીએ નાઇટ્રોજનની તો મિત્રો આપણે એમ લખી શકાય ચલો આ N એટલે મિત્રો પેલા હું કહું કે નાઇટ્રોજન નો પરમાણુ થશે. ચલો આવી જ રીતે બીજું નાઇટ્રોજન મૂકું એટલે મિત્રો એ પણ શું બની ગયો, નાઇટ્રોજન પરમાણુ બની જશે. હવે જ્યારે જો આ બંનેને હું ભેગા કરું તો એ આવી રીતે લખી શકાય એક નાઇટ્રોજન અને બીજું નાઇટ્રોજન, તો હવે એ શું બની ગયો, નાઇટ્રોજન અણુ એટલે કે N2 સ્વરૂપે બની ગયા. અને જ્યારે આપણે આગળ ઉપર જોશું હાઇડ્રોજન હાઇડ્રોજન મિત્રો એકલ બંધથી જોડાયેલા હોય છે, જ્યારે ઓક્સિજન અને ઓક્સિજનની વાત કરીએ તો બંને વચ્ચે દ્વિબંધથી જોડાશે, અને જ્યારે મિત્રો નાઇટ્રોજન નાઇટ્રોજનની વાત કરીએ તો એ વચ્ચે ત્રિપલ બંધથી એની વચ્ચે આપણને જોડાવા જોવા મળે છે. તો આ આપણી સામાન્ય સમજણ આપણે બતાવી શકીએ કે જ્યારે એકલા જ હોય છે ત્યારે એને આપણે પરમાણુ કહેશું, અને આવા નાના નાના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા થતા જાય ત્યારે આપણે H2 O2 N2 જેવા એને અણુ તરીકે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ. મિત્રો શુદ્ધ પદાર્થનો બીજો ભાગ તો સંયોજન કોને કહેવાય, તો આપણે એ સમજીએ જ્યારે જુદા જુદા તત્વના બે કે વધુ પરમાણુઓ એકબીજા સાથે ભેગા થાય
ત્યારે એને મિત્રો સંયોજન. આ શબ્દ મહત્વનો છે. અણુની અંદર શું કીધું હતું? જે પરમાણુ હોય એ બધા એક જ સરખા હોય. દાખલા તરીકે હાઇડ્રોજન અને હાઇડ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજન એટલે O2, નાઇટ્રોજન અને નાઇટ્રોજન એટલે N2, એટલે સમાન પ્રકારના અણુ હતા. અહીંયા બંને જુદા જુદા છે. જેમ કે એક ઓક્સિજન લઈ લો અને બે હાઇડ્રોજન, તો બે અલગ અલગ પ્રકારના પરમાણુ થઈ ગયા. તો મિત્રો પાણીનો અણુ એટલે H2O. એક કાર્બન લઈ લો અને બે ઓક્સિજન લઈ લો, તો બંને અલગ અલગ પ્રકારના પરમાણુ, તો કાર્બન ડાયોક્સાઇડ CO2 નો અણુ બની જશે. એક નાઇટ્રોજન લઈ લો અને ત્રણ હાઇડ્રોજન, એટલે નાઇટ્રોજન હાઇડ્રોજન બંને અલગ અલગ, તો એમોનિયાનો અણુ. આવી રીતે આપણે અલગ અલગ ઉદાહરણ જોતા છીએ. હજી આપણે ડિટેલની અંદર વધારે પ્રમાણમાં જોઈએ કે સંયોજનને કઈ રીતે આપણે ઓળખી શકીએ. હવે મિત્રો સંયોજનનું બહુ વિગતવાર આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. મિત્રો પાણીનો એક અણુ જ્યારે આપણે બનાવીએ ત્યારે દેખાય છે, એક ઓક્સિજન હોય અને બે હાઇડ્રોજન હોય. અહીંયા લખ્યું છે પાણીનો એક અણુ, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન પરમાણુ ધરાવે છે, એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન. આમ સંયોજનમાં જુદા જુદા તત્વના પરમાણુઓનું નિશ્ચિત પ્રમાણ હોય છે. એટલે કે મિત્રો આપણે ભારતની અંદર પાણીની વાત કરીએ તો એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન છે. તો તમે જાપાનની અંદર જઈને મિત્રો પાણીનો અણુ કહેશો તો એમાં એક ઓક્સિજન અને બે જ હાઇડ્રોજન હશે. એટલે કે બધી જગ્યાએ એનું પ્રમાણ એક સરખું ચોક્કસ આપણને જોવા મળે છે અને તે નિયત પ્રમાણમાં હોય છે, જે તે સંયોજનની એક ખાસ લાક્ષણિકતા છે. એ મૂલ્ય ક્યારે? હા, અહીંયા આપણે H2O હશે, ઈચ H2O બીજે લઈએ તો પ્રમાણ ક્યારે એમાં બદલાતું નથી. એ સંયોજનની મિત્રો સારામાં સારી એક લાક્ષણિકતા આપણે કહી શકીએ. હવે સંયોજનને કઈ રીતે ઓળખી શકાય? સંયોજનના ગુણધર્મો ઘટક તત્વોના ગુણધર્મ કરતા અલગ પડે છે. એટલે મિત્રો આપણે જોઈએ, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ હતા જ્યારે મિત્રો પેલા નથી જોડાણા, ત્યારે હાઇડ્રોજન એટલે H2 અને ઓક્સિજન એટલે O2, એ બંનેની અવસ્થાઓ કઈ છે? વાયુ છે. પરંતુ જ્યારે એ બંને જોડાઈને હવે શું બની ગયું? પાણીનો અણુ બન્યો. તો મિત્રો પાણી એ આપણે જાણીએ છીએ કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા છે. એટલે શું કીધું આપણે? એના ઘટક અણુના ગુણધર્મ કરતા અલગ હોય છે. બીજું જોઈએ, હાઇડ્રોજન એ મિત્રો ધડાકા સાથે સળગી ઉઠે એવો પદાર્થ છે, મિત્રો દહન શુદ્ધ છે, ઝડપથી એ સળગી ઉઠે છે. જ્યારે ઓક્સિજન છે ને મિત્રો, એ હાઇડ્રોજન જે દહન થતો હતો એને સહાયક, એટલે મિત્રો કોઈ પણને સળગવામાં કોની જરૂર પડે છે? ઓક્સિજન. એટલે ઓક્સિજન એને મદદ કરતા હતા. તો હવે ફરી બોલું છું, હાઇડ્રોજન એ ધડાકા સાથે સળગી ઉઠે એવો હતો, એ પોતાનો ગુણધર્મ અલગ હતો. ઓક્સિજન એ જે સળગતું હોય એને મદદ કરવાનો, એટલે પોતાનો ગુણધર્મ. ઓક્સિજન દહન સહાયક બને છે. પેલા બંનેના ગુણધર્મ જોયા. હવે જ્યારે મિત્રો એમાંથી H2O બન્યું, એ જોજો સંયોજન જ્યારે પાણી બન્યું, એ તો મિત્રો અગ્નિશામક છે. એટલે જે H2O સળગતું હતું ઓક્સિજન એને મદદ કરતા હતા, એમાંથી જે પાણી બન્યું એ તો અગ્નિશામક. એટલે મિત્રો એ જે સળગે છે એનો નાશ કરવા માટે વપરાય છે. તો આપણી વાત એ હતી કે સંયોજનના ગુણધર્મમાં ઘટક તત્વોના ગુણધર્મ, જે પેલાના ગુણધર્મ હતા ને મિત્રો, એ ગુણધર્મ એ ગુમાવી અને એક નવો ગુણધર્મ શું કરે છે? પ્રાપ્ત કરે છે. તો આપણે જ્યારે સંયોજનની વ્યાખ્યા કેવી હોય તો એવી રીતે કહી શકાય મિત્રો, કે જ્યારે એક કરતા વધુ ઘટકો એકબીજા સાથે જોડાય, પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી અને નવો જ ગુણધર્મ પ્રાપ્ત કરે, ત્યારે એને આપણે શું કહી શકીએ મિત્રો? સંયોજન કહી શકીએ. જે આપણે પાણીના અણુની અંદર જોયું કે પોતાના મૂળ ગુણધર્મ હાઇડ્રોજનના ધડાકા સાથે સળગી ઉઠે એવા હતા, ઓક્સિજન એને દહનરૂપ થતા હતા, સહાયક બનતા હતા, તો આ પોતાના ગુણધર્મ હતા. પણ જ્યારે બંનેમાંથી H2O સંયોજન બન્યું, ત્યારે અગ્નિશામક એટલે પોતાના મૂળ ગુણધર્મ એને હવે ગુમાવી દીધા અને નવો ગુણધર્મ પ્રાપ્ત કર્યો, એવું આપણે એના ઉપરથી કહી શકીએ.
આ થઈ ગયા મિત્રો આપણા સંયોજન. આવી જ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ તો એક કાર્બન અને બે ઓક્સિજન જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે મિત્રો CO2 નો અણુ એ પણ અલગ અલગ ગુણધર્મે જોડાય. એવું જ ઉદાહરણ મિત્રો આપણે એમોનિયાનું જોયું હતું. એક નાઇટ્રોજન પરમાણુ અને ત્રણ બાજુ હાઇડ્રોજન પરમાણુ જોડાય ત્યારે એના ગુણધર્મ પણ આપણને અલગ અલગ જોવા મળતા હતા. હવે વાત કરીએ મિત્રો સંયોજન બની તો ગયું, એની અંદર જે ઘટકો હોય એને સંયોજનના ઘટકો ભૌતિક પદ્ધતિથી મિત્રો એટલે કે ઘન પ્રવાહી વાયુ રીતે કોઈ દિવસ અલગ કરી શકાતા નથી. જો મારે એને અલગ કરવા હોય તો મિત્રો એના માટે અલગ અલગ રાસાયણિક પદ્ધતિનો મારે ઉપયોગ કરવો પડશે. એટલે કે એકવાર સંયોજન બન્યું તો એના ભૌતિક પદ્ધતિથી આપણે એને સરળતાથી અલગ નથી કરી શકતા, એના માટે આપણે જુદી જુદી રાસાયણિક પદ્ધતિનો અભ્યાસ કરવો પડશે. તો આ વાત થઈ ગઈ મિત્રો આપણા સંયોજનની. આજે મુખ્ય આપણો ટોપિક હતો અલગ અલગ પ્રકારના શુદ્ધ પદાર્થ હતા, એમાંથી બે ભાગ પાડ્યા મિત્રો તત્વ અને સંયોજન. તત્વમાં પણ આપણે જોયું એકલા હોય ત્યારે પરમાણુ અને જ્યારે સમાન જોડાય ત્યારે એ અણુ બનતા હતા, અને જ્યારે અલગ અલગ પરમાણુઓ જોડાય મૂળ ગુણધર્મ ગુમાવી નવો ગુણધર્મ પ્રાપ્ત કરે ત્યારે શું બન્યું, એ સંયોજનમાંથી આપણે